શ્રી સંતરામ મંદિર નડિયાદમાં આજે મહાસુદ પૂર્ણિમાના અવસરે યોગીરાજ સંતરામ મહારાજના 190મા સમાધિ મહોત્સવની ઉજવણી કરવા સાથે દિવ્ય સાકર વર્ષા કરવામાં આવી હતી. ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ શ્રી સંતરામ મંદિરમાં અનેરા પ્રસંગે આજે દર્શન કરવા તથા સાકર વર્ષાનો લાવો લેવા માટે સાંજના સમયે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. સાંજે સંધ્યા સમયે મહાઆરતી બાદ ઓમના મંત્રોચ્ચાર સાથે સાકર વર્ષા કરાતા મંદિર પરિસર જય મહારાજના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું. મંદિરમાં એકત્રિત થયેલ શ્રદ્ધાળુઓએ દર્શન કરી તેમજ સાકરની પ્રસાદી ગ્રહણ કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. માઘની પૂનમે સંતરામ મંદિરમાં સાકર વર્ષાનો ખૂબ મહિમા છે. શ્રી સંતરામ મહારાજે 190 વર્ષ અગાઉ મહાસુદ પૂર્ણિમાએ જીવિત સમાધિ લીધી હતી. આ અવસરે મંદિરમાં દીવારૂપે એક જ્યોત પ્રગટ થઈ હતી, જે આજે પણ અખંડ સ્વરૂપે છે. આ અખંડ જ્યોતના સાનિધ્યમાં આજે મંદિરમાં માઘની પૂનમ નિમિત્તે વહેલી સવારે પૂજ્ય મહારાજશ્રીને તિલક કરવામાં આવ્યા હતા. આજે દિવસભર દર્શનાર્થીઓનો ધસારો રહ્યા બાદ સાંજના સમયે સાકર વર્ષાને લઈ મંદિર પરિસરમાં લોકોનો જમાવડો વધવા લાગ્યો હતો. સાંજે 5 વાગ્યા બાદ તો મંદિરના ટેરેસ તથા નીચેના ચોકથી લઈ બહારના ભાગમાં લોકોની ભીડ જામી હતી. મંદિરના મહંત પૂજ્ય રામદાસજી મહારાજની નિશ્રામાં આજે સાકર વર્ષાનો ઉત્સવ ઉજવાયો હતો. સાંજે મહોત્સવી તથા મંદિરની અન્ય પ્રશાખાઓના મહંત તથા સંતો ધવલ વસ્ત્રોમાં મંદિરના સમાધિ સ્થાનની સામેના ભાગે બનાવવામાં આવેલ ઊંચા માચડા પર આવી પહોંચ્યા હતા, જ્યાં મહાઆરતી કરવામાં આવી હતી. એ પછી ઓમ મંત્રનો નાદ કરવામાં આવ્યો હતો. એ પછી મૌન પાડ્યા બાદ પૂજ્ય મહારાજશ્રીએ સાકરની ઉછામણી કરી હતી. મંદિરના ટેરેસ પર સ્વયંસેવકો જોડીઓમાં સાકર અને કોપરાની જોડીઓ લઈ ઊભા હતા, જેમના દ્વારા સાકર અને કોપરાની ઉછામણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસર જય મહારાજના જય જયકારથી ગુંજી ઉઠ્યું હતું. આ દિવ્ય અવસરે શ્રદ્ધાળુઓએ દર્શન કરી તથા પ્રસાદી ગ્રહણ કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. શ્રદ્ધાળુઓ સાકરને પ્રસાદી રૂપે પોતાના ઘરે લઈ ગયા હતા. સંતરામ મંદિર પરિસર તથા બહારના ભાગે આજે માઘની પૂનમ અને મેળા નિમિત્તે પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. મંદિરમાં ભજન સ્પર્ધા યોજાઈ નડિયાદ સંતરામ મંદિરમાં આજે માઘની પૂનમ અને 190મા સમાધિ મહોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભજન સ્પર્ધા યોજાઈ હતી, જેમાં નડિયાદ અને આસપાસની ભજન મંડળીઓએ ભાગ લઈ સંગીતની સુરાવલી વચ્ચે ભજનોની રમઝટ મચાવી હતી. આ ભજન સ્પર્ધાને નિહાળવા માટે લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. શું નામ છે તમારું? હેમાલી વિશાલ પરમાર. હેમાલી, આજે તમે દર્શન કરવા આવ્યા છો, શું કહેશો? હું હજુ ફર્સ્ટ ટાઈમ, મતલબ આજ પૂનમના લાભ લેવા ફર્સ્ટ ટાઈમ આવી છું, પણ એવું માનવામાં આવે છે અને મારા ફેમિલીના પણ બધા મને એવું કહે છે કે અહીંયાનો જે પ્રસાદ આપણે જે ઝીલવામાં આવે અને જે રાખવામાં આવે એનાથી ઘણું સારું આપણને લાભ થાય છે એવું જાણવા મળ્યું છે. ખૂબ સુંદર, બહુ જ સરસ. હું અહીંયા આવું છું, જ્યારે પણ સંતરામના દર્શન કરવા આવું છું ને ત્યારે એવું થાય છે કે આ મંદિરમાંથી બહાર જ ના નીકળું એવું મન થઈ જાય છે. મારું વિશાલ પરમાર નામ છે, વિશાલ જીતેન્દ્રભાઈ પરમાર. હા, આ બહુ વર્ષો પુરાણું મંદિર છે આપણું સંતરામ મંદિરનું. આ 190 વર્ષ પહેલાં આજે સંતરામ મહારાજશ્રી જ્યારે સમાધિ લીધી હતી ત્યારે એમની બે આંખોમાંથી જે જ્યોત નીકળીને જે જ્યોત સમાવેલી છે દીવામાં એનું આજ પણ સત છે. અને એના મહોત્સવમાં આજે સાકર વર્ષાનો કાર્યક્રમ રાખવામાં આવે છે. જે દિવસેથી એ સમાધિમાં ગયા હતા મહારાજશ્રી ત્યારે આકાશમાંથી કુદરતી સાકર ફૂલની વર્ષા થઈ હતી, અને તે દિવસથી આજ સુધી દર વર્ષે આજની પૂર્ણિમાના દિવસે સાકર વર્ષાનો ઉત્સવ ઉજવાય છે. અને એના માટે જ તે હું દર વર્ષે બધા ઘણા બધા હરિભક્તો આપણે આજુબાજુના ગામમાંથી ને બધેથી ઘણી બધી જગ્યાએથી દૂર દૂરથી આવે છે. હું જાતે પણ ન્યૂઝીલેન્ડથી આવેલો છું આ પૂર્ણિમાના દર્શન કરવા માટે. ગણેશદાસ મહારાજ, શ્રી સંતરામ મંદિર ઉમરેઠ. સમગ્ર વિશ્વની અંદર આધ્યાત્મિક જગતમાં જેનું બહુ મોટું નામ છે એવું શ્રી સંતરામ મંદિર નડિયાદ, પરમ પૂજ્ય યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની 190મી સમાધિ મહોત્સવ પ્રસંગે પરમ પૂજ્ય મહાન શ્રી રામદાસજી મહારાજ, શ્રી સંતરામ મંદિર શાખાના મહંતશ્રીઓ, શ્રી સંતરામ મંદિરનું સંતવૃંદ,
અને સમગ્ર દેશમાંથી અહીં પધારેલા વિવિધ સંપ્રદાયના મહંતો સંતો એમની વચ્ચે વર્ષમાં એક જ વખત શ્રી સંતરામ મહારાજની આરતી ઉતારવામાં આવે છે અને નડિયાદ સંતરામ મંદિરમાં જે કોઈ મહંતશ્રી હોય એક વખત આરતી ઉતારે છે એનું બહુ મોટું મહત્ત્વ છે અને દર્શનનું મહત્ત્વ છે. એકસો ને નેવમો આ સમાધિ મહોત્સવ છે સંતરામ મહારાજનો અને 5000 કિલો સાકર અને કોપરાનો પ્રસાદ એ ઉછાળવામાં આવે છે. સમગ્ર વિશ્વની અંદર જ્યારે કોરોનાની મહામારી છે ત્યારે સરકારના નિર્ણય અનુસાર અને સરકારના સહાય અનુસાર શ્રી સંતરામ મંદિર નડિયાદથી પણ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી અને એની અંદર કહેવામાં આવ્યું કે કોરોના મહામારીને કારણે ત્રિદિવસીય મેળો એને બંધ રાખવો અને બંધ રહ્યો છે. ત્યાર પછી સાકર વર્ષાની અંદર અને મહાપ્રસાદ ભંડારામાં પણ કોરોના વાયરસના કારણે જાહેર કરવામાં આવ્યું કે બધા જ ભાઈ બહેનો માસ્ક પહેરીને આવે, ડિસ્ટન્સનું ધ્યાન રાખે અને એ રીતે આખો ઉત્સવ અહીં ઉજવવામાં આવી રહ્યો છે. આ મહાપ્રસાદ ભંડારામાં 50,000 જેટલા ભાઈ બહેનો પ્રસાદ લાય છે અને 1,00,000 ઉપર સેવક ભક્તો એ આ સાકર વર્ષાનો લાભ લઈ રહ્યા છે.